આગામી બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે તેમજ છઠ્ઠી અને સાતમી જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ શકે છે તથા મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુરુવારથી જ ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ડાંગ નવસારી વલસાડ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં શુક્રવારે અતિ ભારે વરસાદ પડશે આ સિવાય અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ છે હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ ગુરુવારના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે જ્યારે શુક્રવારના રોજ ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે જ્યારે સુરત તાપી જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડશે પાંચમી છઠ્ઠી અને સાતમી જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે છઠ્ઠી જુલાઈએ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તથા અમદાવાદમાં સામાન્ય વરસાદ થઈ શકે છે તેમજ તાપમાન ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રીની આસપાસ જ રહેશે સાતમી જુલાઈએ તાપી વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ રહેશે ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ રહેશે મોરબી અમરેલી અને ભાવનગર સહિતમાં ભારે વરસાદ રહેશે સાથે જ અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે